નગર મહાનગરપાલિકાના વર્ષ 2024-25 ના બજેટને કમિશનર શ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયો હતો. મહાપાલિકા કચેરી ખાતે કમિશનર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલ બજેટ બેઠકમાં બજેટ અંગેની રૂપરેખા અપાઈ હતી. બેઠકમાં ડેપ્યુટી કમિશનર સહિત તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને અન્ય કન્ટીજન્સી એક્સપેન્ડિચર છે, એમાં 4.72 કરોડ જેટલું ખર્ચવા જઈ રહ્યા છે. આમ કુલ 666.88 કરોડ જે છે બજેટની સાઈઝ વધતી આવી છે. ચાલુ વર્ષે આપણું 128 કરોડનું બજેટ છે. આપ જોઈ શકો છો ગ્રાન્ટ પણ બતાવ્યું છે મેં. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ અમો જે બજેટ અમે બનાવ્યું છે તે 1327.77 કરોડનું બજેટની સાઇઝ છે. ગયા વર્ષે 1180 કરોડ ઉપરાંતનું બજેટ હતું, એટલે લગભગ 12 ટકાનો આપણે આ વખતે વધારો કર્યો છે. આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ 660 કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે તે 666 કરોડ થશે. જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્ત્વનો રૂપિયો આપણને મળે છે અને આપણે જે છે આવક જે કરની આવક છે એ 10% જેવી અંદર થાય છે. મેજર એક્સપેન્ડિચર જે છે 43% એ આપણે વિકાસના કાર્યોમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવા જઈ રહ્યા છીએ. અને કમ્પેરેટિવ વાત કરીએ તો આપણે આવક જે છે રેવન્યુ આવક આપણી જે પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ક્રમશઃ વધી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓલરેડી આપણે 5-1% વધારે રિકવરી કરી ચૂકી છે. હજી ફેબ્રુઆરી અને માર્ચ બાકી છે એટલે આપણી રેવન્યુ જે ટેક્સની ઇન્કમ છે 155 કરોડની આસપાસ જેવી પહોંચવા થશે. જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે ડ્રેનેજમાં 129 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, રોડ અને બ્રિજમાં 219 કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ અને વોટર વર્ક્સમાં 83 કરોડ. એટલે આપણે જે ગટર પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે આવાસ યોજના છે તેમાં 70 કરોડ રૂપિયા અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. લોકોની સુખાકારી વધે એ માટેના તમામ પ્રયત્નો આપણે બજેટમાં કર્યા છે. શહેરમાં અગત્યના પ્રોજેક્ટ્સ નવા પ્રપોઝ કર્યા છે અને કદાચ લોકો એને એ પ્રોજેક્ટમાં ખૂબ જ પ્રસન્ન પડશે એવી અમને ચોક્કસપણે આશા છે. આ ઉપરાંત ભાવનગર એક કલાનગરી છે તો કલાનગરીમાં લોકોની કલાને પ્રોત્સાહન મળે એ માટે મહાનગરપાલિકામાં એક નવો સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરવામાં આવશે અને જે વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ વિવિધ જે આપણા પર્વો છે તેની ઉજવણી આ વિભાગ મારફત કરવામાં આવશે અને એમ મહાનગરપાલિકા લોકો સાથે આ રીતે જોડાયેલી રહેશે અને જે કલાનું જે પ્રતિભા છે લોકોમાં તે બહાર લાવવામાં પણ આપણે અંદર એમાં સહભાગી થઈશું.